હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રોશનીસ કુઝિન. આજે અમે બનાવવા આલુ ટિક્કી. નવરાત્રિર સિઝન ચાલશે તો નવરાત્રી રેસીપી દરકાર, તો સહી નવરાત્રી સ્ટાઇલરે મુ આલુ ટિક્કી બનાવી. દેખતું કેતે ક્રિસ્પી હોઈ, આ બિલિવ કરતું ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી હોઈ, બહુ બઢિયા સેટા બનીચી, બહુ કમ ઇનગ્રીડિયન્ટરે એટા હોઈ. તો ચાલતું બનાવવા એટા ક્રિસ્પી આલુ ટિક્કી. મુ એથી ટીપ્સ બી શેર કરીબી, એટા એત ક્રિસ્પી કેમતી હોઈ. તો એથીપાઈ મુ નેઇચી આળુ. આળુકુ મુ બોઇલ કરીકરી ગ્રેટ કરીદેઇચી. તા સહિત મુ નેઇચી સૈંદર્ભ લુણ આ સાબુદાનાર પાઉડર. અદાકુ મુ ટીકે ગ્રેટ કરીદેઇચી. મરચકુ છોટ છોટ કરી કાટીચી. આઉ તાપરે ચણાકુ મુ ટીકે ડ્રાય રોસ્ટ કરીકી ટીકે કુટી દેઇચી છોટ છોટ ખંડ કરી. તા સહિત જીરા પાઉડર, ઘીઓ, આઉ ચણાર તેલ, બ્લાક પેપર પાઉડર, ધનિયા પત્ર. તો એ દેખતું આળુરે મુ એસબુ મિશાઇ દેઇચી. જેહેતુ નવરાત્રિર સિઝન ચાલશે તો મુ એથી સૈંદર્ભ લુણ મિશાઇલી. આ તાપરે મુ જો એઠી ચણાટા નેઇચી ટીકે ડ્રાય રોસ્ટ કરીકી ચોપાટા છડાઇદેલી. તાપરે તાકુ ટીકે કુટી દેલી. તો ચણા જોગુ ટીકે બાઇટ આસીબ, એથીરે બહુત ભલ લાગિબ. આઉ જેમતિ અમે આળુ ટીકીરે કર્નફ્લોર યુઝ કરીબા કિંબા રાઇસ ફ્લોર યુઝ કરીબા બાઇન્ડ કરીબાપાઈ, તો મો પાખરે એ વ્રતર અટા નથીલા કે કુટુ અટા બી નથીલા. તો મુ સાબુદાનાકુ ગ્રાઇન્ડ કરીકરી એટા પાઉડર ફર્મ કરીદેલી. આઉ એટાકુ અમે મિશાઇબા. એથી એટા બહુત બઢિયા ક્રિસ્પી હબ. આઉ સાબુદાના તો વ્રતરે ખાંતી હિ, તો એટાકુ મિશાઇદેલે ગોટે બાઇન્ડિંગ આસીબ. એટા તો અમે એટાકુ ભલસે મિશાઇદેબા. દેખંતુ એમતી એટા મુ મોર ગોટે સાંગર ફેરવેલ થિલા સેતેબળે ટાઇમરે બનેઇથિલી નવરાત્રી ટાઇમરે. તો સમસ્તંકુ બહુત પસંદ આસીથિલા ફ્રેન્ડ્સ. આઉ મો પાખરે સૌંદર્ભ લુણ નથીલા. તો એમતી ગોટે ફ્રેન્ડ સહિત કથા હોઉથિલી. સે કહેલા મતે નવરાત્રિ રેસીપી કિછી અપલોડ કરત. મુ કહેલી કે હા, મુ સેયા હિ ખોજુચી કિછી બી મને નમકીન રેસીપી ટાઇપ્ર વિદાઉટ સૌંદર્ભ લુણ પસિબલ નહીં. તો સે કહેલા મો પાખરે અછી સૌંદર્ભ લુણ. તો મુ એતે ખુશી હોઈગલી કે જા હો. તો તા ના હોઉચી શિલ્પી. સો થેન્ક્સ ટુ યુ ડિયર. દેખતું એટા અમાર હોઈગલા. તાપરે અમે ટીકે હાથરે તેલ લગાઇકરી એમતી ડમ્પલિંગ બનાઇદેવા. ଆଉ ମୁଁ ଏଇଟା ଟିକିଏ ପତଳା କରିଛି ଫ୍ରେଣ୍ଡସ୍. ପତଳା କଲେ ଏଇଟା ଟିକିଏ ବେଶୀ ସମୟ କ୍ରିସ୍ପି ରହିବ. ଆଉ ମୋ ହାତରେ ଟିକିଏ ତେଲ ଲଗାଇ ଦେଇଛି, ତାହେଲେ ଏଇଟା ହାତରେ ଚିପକିବନି, କାରଣ ଆଳୁଟା ଟିକିଏ ଷ୍ଟିକି ଥାଏ. ତ ପରେ ଯେତେବେଳେ ମୋ ଫ୍ରେଣ୍ଡ ସୌନ୍ଦର୍ଭ ଲୁଣ ଦେଲା, ତାପରେ ମୁଁ ଜାଣିଲି ଆରେ ଏଇଟା ତ ଇଣ୍ଡିଆନ୍ ଗ୍ରୋସରୀରେ ଆଭେଲେବୁଲ୍ ଥିଲା. ବାସ୍ ଟିକିଏ କନଫ୍ୟୁଜନ୍ ଥିଲା, ସେଇଥିପାଇଁ ମୁଁ କିଣିନଥିଲି. ତ ପରେ ଜଣାପଡ଼ିଗଲା. ଏବେ ଦେଖନ୍ତୁ ତାୱାଟା ଆମର ଗରମ ହୋଇଗଲା. ମୁଁ ଏଥିରେ ଘିଅ ବି ପକାଇଛି. ଘିଅ ଯୋଗୁଁ ବହୁତ ବଢ଼ିଆ ଫ୍ଲେଭର ଆସିବ. ଆଉ ମୁଁ ଏଥିରେ ଚଣାର ତେଲ ୟୁଜ୍ କରିଛି, କାରଣ ଆମେ ଯେମିତି ପିନଟ୍ ଅଏଲ୍ ୟୁଜ୍ କରିଛେ, ତ ମୁଁ ପିନଟ୍ ଅଏଲ୍ ପିନଟ୍ ୟୁଜ୍ କରିଛେ, ତ ଆମେ ମୁଁ ପିନଟ୍ ଅଏଲ୍ ୟୁଜ୍ କଲି ସେଇଥିପାଇଁ. ଆଉ ଏବେ ଏଇଟାକୁ ଆମେ ସାଲୋ ଫ୍ରାଏ କରିଦେବା ଲୋ ଟୁ ମିଡ଼ିୟମ୍ ଫ୍ଲେମ୍ରେ. ଆପଣ ଚାହିଁଲେ ଏଇଟା ଫ୍ରାଏ ବି କରିପାରିବେ, ମାତ୍ର ସାଲୋ ଫ୍ରାଏରେ ହିଁ ଏଇଟା ବହୁତ ଟେଷ୍ଟ ହେଉଛି ଫ୍ରେଣ୍ଡସ୍. ଆଉ ମୁଁ ଯେମିତି କହୁଥିଲି କି ଏଇଟା ମୁଁ ମୋ ସାଙ୍ଗର ଫେୟାର୍ୱେଲ୍ ପାର୍ଟିରେ ବନେଇଥିଲି ଏଇ ନବରାତ୍ରି ଟାଇମ୍ରେ. ତ ଦେଖନ୍ତୁ କେତେ ମସ୍ତ କଲର୍ ଆସିଛି. ଦୁଇଆଡ଼ୁ ଆମେ ଏଇଟାକୁ ଫ୍ରାଏ କରିଦେବା. ତ କେତେଜଣ ଥିଲେ ନବରାତ୍ରି ଆଇଟମ୍ ହିଁ ଖାଉଥିଲେ, ସେମାନେ ସୌନ୍ଦର୍ଭ ଲୁଣ ସେମିତି ଟାଇପ୍ର ହିଁ ରେସିପି ଯେଉଁଥିରେ ଦରକାର ସେଇଟା ହିଁ ଖାଉଥିଲେ. ଆଉ ମୋର ଯେଉଁ ଷ୍ଟାର୍ଟର୍ ଥିଲା ସେଇଟା ନବରାତ୍ରି ରିଲେଟେଡ୍ ନଥିଲା. ତ ମୁଁ ଗୋଟେ ସାଙ୍ଗର ହଜବେଣ୍ଡ ପାଇଁ ଏଇଟା ବନେଇଥିଲି. ତ ସମସ୍ତଙ୍କୁ ଏଇଟା ହିଁ ପସନ୍ଦ ଆସୁଥିଲା. ତ ସେତେବେଳେ ମୋତେ ଲାଗିଲା ଆରେ ଏଇଟା ତ ବହୁତ ଗୋଟେ ଟେଷ୍ଟି ରେସିପି, ଏଇଟା ନବରାତ୍ରି ଟାଇମ୍ରେ ମୁଁ ଅପଲୋଡ଼ କରେ. ଏବେ ଦେଖନ୍ତୁ ଏଇଟା ଆମର ଦୁଇଆଡ଼ୁ ପୁରା କ୍ରିସ୍ପି ହୋଇଯିବ. ଆପଣ ଦେଖନ୍ତୁ ବ୍ରତ ଆଟା ନଥିଲେ ବି ଆପଣ ଏମିତି ହିଁ ବନେଇ ପାରିବେ ଏଇଟାକୁ କ୍ରିସ୍ପି କରିକିରି. ବହୁତ ଟେଷ୍ଟ ହୋଇଛି ଫ୍ରେଣ୍ଡସ୍, ଆପଣ ନିଶ୍ଚୟ ଟ୍ରାଏ କରନ୍ତୁ.